तो सुरेन्द्रनगरना सुप्रसिद्ध तरणेतरना मेळाने खुल्लो मुकायो हतो। केबिनेट मंत्री किरीटसिंह राणा अने देवाभाई मालमना हस्ते त्रिनेत्र महादेव खाते शिव पूजन करी मेळाने खुल्लो मुकवामां आव्यो हतो। ज्यारे तरणेतरमां मेळानी साथे साथे आजे ग्रामीण रमोत्सवनी पण शरूआत करवामां आवी हती। मेळामां प्रथम दिवसेथी ज लोकोनी भारे भीड़ जोवा मळी हती। तो आ मेळामां 10 DYSP, 31 PI અને 100 PSI સહિત કુલ 3000 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા છે। કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રભારી મંત્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં તરણેતર મેળામાં માહિતી વિભાગનું પ્રદર્શન પણ ખુલ્લું મૂક્યું હતું। તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા ખાતે આજથી વિશ્વવિખ્યાત તરણેતર મેળાનો શુભારંભ થઈ ચૂક્યો છે। કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના ભરદ હસ્તે જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। તો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેયુર સંપટ, જિલ્લા અધિકારી સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરેન્દ્રનગર જિલ્લામાં એટલે કે થાન ચોટીલા આ તરણેતરનો મેળો ખૂબ જ પ્રચલિત છે। પ્રાચીન કાળથી આ જગ્યાનું ખૂબ મહત્ત્વ રહ્યું છે। આ તિનેશ્વર દાદાના તીજ, ચોથ અને પાંચમ આ 3 દિવસનો ખૂબ જ મોટો પ્રમાણમાં મેળો થાય છે। જગ પ્રખ્યાત એટલે કે વિશ્વમાં પણ એને નોંધ લેવાય એવો મેળો આ તરણેતરનો છે। વર્ષોથી લોકો આવે છે એવા મેળામાં। આજના ઉદ્ઘાટન પ્રસંગે અને પૂજાવિધિ મારી સાથે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી ભાઈ શ્રી દેવાભાઈ માલમ, એવા જ જિલ્લા અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ, એવા તાલુકા પંચાયતના પ્રમુખ કાનભાઈ, અમારા મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહભાઈ, પૂર્વ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી, સૌ આગેવાનો ઉપસ્થિત આ વિસ્તારના અને મંદિરના પૂજ્ય મંત્રી, કલેક્ટર શ્રી, DDO શ્રી, તંત્ર એટલે કે સરકારી બધા જ અધિકારી શ્રીઓ અને અહીંયા ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તો ભાઈઓ અને બહેનો, આજે મારી જાતને હું ગૌરવ અનુભવું છું કે ત્રિનેશ્વર દાદાના મને વારંવાર સરકારમાં રહેવાથી મને લાભ મળ્યો છે પૂજન વિધિનો। હું દર વર્ષે મારા અહીંયા આવવાનું જ હોય છે, દર વર્ષે હું દર્શન દાદાના કરતો જ હોઉં છું, પણ આ ભૂમિનું આ મેળાનું ખૂબ મહત્ત્વ રહ્યું છે। ઋષિ પંચમના દિવસે અહીંયા બધા સ્નાન કરવા પણ આવે છે, એનું ખૂબ મોટું મહત્ત્વ હોય છે। ત્રીજ અને ચોથનો મેળો ભરાય અને પાંચમના દિવસે રાત્રે મોડી સવાર સુધી એટલે કે આખી રાત લોકો અહીંયા આવે, એનું નાવાનું મહત્ત્વ હોય છે, જળ માથે ચડાવે અને ત્રિનેશ્વર દાદાને પ્રાર્થના કરે અને સંકલ્પ કરે। આ જગ્યા બહુ જૂની પુરાણી છે, ગીરી છે। અમે વર્ષોથી ત્રિનેશ્વર મહાદેવની સેવા પૂજા કરી છે અને આજે મંત્રી સાહેબ આવીને શિવ પૂજન કરીને મેળાને ખુલ્લો મેકવામાં આવ્યો છે। અને ભાદરવા સુદ તીજ અને આવતીકાલે ચોથ છે। ભાદરવા સુદ ચોથના દિવસે 52 ગજની ધજા ચડાવવામાં આવશે અને પરમ દિવસે આપણે પાંચમ છે, વહેલી સવારે પાંચમના દિવસે કુંડમાં ગંગાજી પધારશે અને આપણે શરૂઆતમાં દેવો અને ઋષિઓનો મેળો ભરાતો, ઋષિ પંચમી કહેવાય આપણે, દેવો અને ઋષિઓ દ્વારા ઋષિ પંચમી નામ પડ્યું મેળાનું। અત્યારે લોક વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો યોજાય છે અને લાખો લોકો ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કરી બ્રહ્મકુંડમાં સ્નાન કરીને ધન્ય